समाचार वडोदराथी ज्यां सिद्धिविनायक मंदिरनो ओटलो तोड़वा गयेली टीमनो विरोध करायो छे। नवापुरमां कोर्पोरेटरनी टीमनो स्थानिकोए कर्यो हतो विरोध। स्थानिक लोकोना विरोधने पगले तंत्रे कामगीरी अधूरी मूकवी पड़ी छे। सिद्धिविनायक मंदिरनुं कराई रह्युं छे नवीनीकरण। कोर्पोरेशननी दबाण टीम मंदिर तोड़वा पहोंचता स्थानिकोमां रोषनो माहोल फैलायो छे। स्थानिक काउंसिलर बाळू सुर्वेए पण आ कार्यवाहीनो विरोध कर्यो हतो। વડોદરાના નવાપુરામાં આવેલ સિદ્ધિવિનાયક મંદિર આગળનો ઓટલો તોડવા માટે કોર્પોરેશનની ટીમ આજે પહોંચી હતી, પરંતુ સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને કોર્પોરેશનની ટીમને પોતાની કામગીરી અધૂરી મૂકીને અહીંથી જવાનો વારો આવ્યો છે, પરંતુ સ્થાનિક લોકો હજુ પણ કોર્પોરેશનની જે કામગીરી છે અને તેઓનો નિર્ણય છે તેનો વિરોધ કરી રહ્યા છે। સ્થાનિક જે કોર્પોરેટરો હતા તે તમામ લોકો સાથે સ્થાનિક લોકો અહીં ધરના ઉપર બેસી ગયા છે। સૌપ્રથમ મુદ્દો શું છે, સ્થાનિક જે વ્યક્તિ છે તેઓની સાથે વાત કરીશું। શું પ્રશ્ન આખો છે? मंदिर नू निर्माण 1976 नानू हतू, एने लेता लेता अमे लोको ए लोकोनी आस्था वधी एटले गणपति बापा ना अहींया गाड़ी पहला डेकोरेशन थी थतो तो त्यार पछी एनू मंदिर नू निर्माण थियो। मंदिर थिया पछी अत्यारे हाल मंदिर नी एवी परिस्थिति हती के आखा मंदिर मां वरसाद नू पाणी पड़े, आखू मंदिर उपर नीचे थी स्लेब मां पोपड़ा पड़ता था अने गुम्मट से आखो एनो वेट ना लीधे मंदिर गमे त्यारे पड़े एवी परिस्थिति हती। तो अमे वहीवट करता एवो विचार कर्यो के भाई आ मंदिर जो पड़े अने कोई मानस ने नुकसान थाय तो आपणाने मरे कदाच, कोई भी व्यक्ति आजूबाजूना तो अमारे वहीवट करता ने ज आ बधुं सहन करवानो समय आवे, एटले अमे निर्णय कर्यो के लोकोनी लागणी साथे लोकोना लोकफाराथी अने मंदिरमां आवेला जे पैसाथी अमे लोको आ मंदिरनो नवनिर्माण करीए छे। अमे मंदिर आगळथी 2 फूट अंडर लीधुं छे, पगथियाथी तो 4 फूट अंडर कहेवाय मंदिर, अने आ खाली ओटलो ज बनाव्यो छे अत्यारे, अने कोई जे भी ओटलो बनाव्यो होय एने शू तकलीफ छे ए लोको अरजी करेली छे ए अमारी पासे आवे ने एनो खुलासो करीए के तमने शू तकलीफ छे। आजूबाजूना विस्तारना लोकोने कोई मुश्केली नथी। શું મંદિર બનાવવા માટે સર્વ કોઈ અમને લોકોને ધન્યવાદ આપે છે? કેમ મંદિર પડી જાય તો શું થાય, મુશ્કેલી ઊભી થાય? એના સ્થાનિક લોકોને કોઈ તકલીફ નથી, પરંતુ છતાં તંત્ર દ્વારા અહીંથી દબાણના નામે રંજાડ કરવાની કોશિશ કરવામાં આવી છે। છેલ્લી જે ટર્મ પૂરી થઈ તેના કોર્પોરેટર છે, ભાજપના જ નેતા છે, તંત્રનો નિર્ણય કેટલો યોગ્ય છે? જય ગણેશ, પહેલા તો હું કોઈ તંત્રનો નિર્ણય નથી, આ મંદિર સરસ થવાનું છે, જીર્ણોદ્ધાર થયો છે એનો, અને અહીંના લોકોના માધ્યમથી ભક્તોના માધ્યમથી મંદિર સરસ રીતે થવાનું છે, કોઈ પ્રકારનું તોડવા આયા નથી, કઈ ગેરસમજ હશે એને દૂર કરી છે, અમે સાથે છે, હિન્દુ મારા આયા નથી તો પછી તમે ધરના કરો એમની સાથે બેઠા પણ છો? કરતા ધરના નથી કરતા, સમજાવીને એ લોકોને કઈ ગેરમાર્ગે હશે એનું નિરાકરણ લાવીને અત્યારે જે છે એ રીતે સુંદર આયોજન મંદિર માટે ટ્રસ્ટીઓએ કરેલું છે, ત્યાંના સ્થાનિક લોકો પણ છે, અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર છે, સાથે સ્થાનિક હિન્દુ લોકો છે, અમારા વિસ્તારના નિલેશભાઈ કહાર છે, કોઈ પ્રકારનો કોઈ વિવાદ નથી ને મંદિર સરસ રીતે ઊભું થશે અને ગણપતિ દાદાની કૃપાથી વિસ્તારના લોકો અહીંયા આગળ રોજ મંદિર ઊભું થશે એવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ તોડવા માટે ટીમ તો આવેલી હતી ભાઈ, તોડવા માટે ટીમ એટલે ગણપતિ બાપા તો બધાના જ છે, આ કઈ રાજકારણ નથી, એક ધ્યાન રાખજો, આ તો બધાને જો અમે પૂજીએ છે એવી રીતે મારા સાથી કાઉન્સિલર પૂજે છે, એવી રીતે બાળુભાઈ પણ એને પૂજે છે, ગણપતિ તો લગ્નમાં જાઓ તો પણ પૂજાય જ છે, એટલે આ પૂજા તો થવાની જ છે, બધા કરવાના છે અને મંદિર પણ ઊભું થવાનું છે। કોંગ્રેસના બાલુ સુરવે છે આપણી સાથે, આખો જે વિરોધ છે સ્થાનિક લોકો અલગ કહી રહ્યા છે, જે ભાજપના કોર્પોરેટરો હતા કે છે તેઓ અલગ કહી રહ્યા છે, આપ શું કહો છો? 40 થી 45 વર્ષ જૂનું ગણપતિ દાદાનું મંદિર છે, તમે જોઈ શકો છો કે મંદિર જર્જરિત થઈ ગયેલું, એટલે અમે રિનોવેશન કરવાની કામગીરી ટ્રસ્ટી લોકોએ ચાલુ કરી હતી। કોર્પોરેશનવાળા છેલ્લા 15 દિવસથી જે તે અધિકારીઓ રોજ અહીં આવતા હતા, ટ્રસ્ટીઓને ધમકાવતા હતા, આવીને માપણી કરે ને આજે તે એવું પરિસ્થિતિ થઈ ગઈ, આખી ટીમ 50 થી 100 માણસો લઈને જેસીબી લઈને તોડવા ઊભા થઈ ગયા હતા, પોલીસો સાથે સાથે, જેવા કંઈ ગુંડા રહેતા હોય, જેવા કોઈ અમે કોઈ પેલા 2 નંબરવાળા લોકો હોય એવી રીતે મંદિર તોડવાની તૈયારી કરતા હતા, પણ ટ્રસ્ટીઓ અને ભક્ત બધા અહીંને ભેગા થઈને અમે ધરના પર બેસી ગયા કે પહેલા અમારા પર જેસીબી ચલાવો પછી અમારા મંદિરને નુકસાન કરજો,
પણ અમારી આજ અમે કેવું એવું છે કે આ કોર્પોરેશનની જગ્યા નથી, આ અમે રિનોવેશન કરીએ ને આ પ્રાઇવેટ જગ્યા બેંકની હતી, બેંકવાલાએ અમારા મંદિર બનાવવા ટ્રસ્ટીઓને આપેલી અને 40-45 વર્ષ પહેલાંની મંદિર છે અને કોર્પોરેશન ખોટું કઈ એમને હવે ખબર નહીં પડતી કે આ સત્તાધારી પક્ષે એમને ખરેખર જે કે અધિકારી હોય એના પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક એની બદલી કરી દેવી જોઈએ. આપ સ્થાનિક છો, શું ટ્રાફિકમાં કે કોઈ અન્ય બાબતોમાં અડચણરૂપ આ જગ્યા છે ખરી? કોઈ પણ ટ્રાફિકમાં અડચણરૂપે જગ્યા નથી. આજે 45 વર્ષથી આ મંદિર છે એમાં કોઈ પણ જાતનું ટ્રાફિક કે એવું કશું નથી અને આ જૂનું મંદિર છે, આ જૂનું મંદિર છે અને અમે એનાથી અંદર બનાવ્યું છે એટલે કોઈ પણ જાતની તકલીફ છે નહીં. પછી તંત્ર દ્વારા આજ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો નિર્ણય યથાવત રાખવામાં આવશે તો આપના સ્થાનિક લોકો તરફથી શું પ્રતિક્રિયા રહેશે? મંદિર તો બહુ જૂનું બનેલું છે અહીં બાજુ, અમે તો આ તોડવા તો જઈએ નહીં કોઈને અને કોઈને નડતરરૂપ નહીં. આ રોડ પણ ખુલ્લું છે, તમે જોઈ શકો છો, અમારું તો જન્મ પણ નહીં થયું એના પહેલાંનું મંદિર બનેલું છે એટલે અમે તો મંદિર દાદરો નહીં તોડવા દઈએ કોઈને. સ્થાનિક લોકોનો વિરોધ છે, પરંતુ હવે તંત્ર આજના વિરોધ પછી આગામી દિવસોની અંદર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે. જે મંદિરની આગળનો ભાગનું જે બાંધકામ છે તે ગેરકાયદેસર હોવાની વાત કરીને તોડવાની વાત કરી રહ્યા છે, પરંતુ સંવેદનશીલ મુદ્દો છે અને લોકોની લાગણી સાથે જોડાયેલો મુદ્દો હોય ત્યારે તંત્રએ આ મુદ્દે ફેરવિચાર ન કરવાનો વારો આવી શકે છે. કેમેરામેન નિકિત સોની સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા.